સુરતના કાપોદ્રા સ્થિત મોહનનગર ખાતે આવેલા સંત આશિષ ડાયમંડના કારખાનામાંથી ગત રોજ એક અજાણ્યો ઇસમ 48.86 લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો હતો. આ ગુનામાં પોલીસે કારખાનાના 4 વર્ષથી કામ કરતા કારીગરની ધરપકડ કરી છે. તેણે પોતાના 2 સાગરીતો સાથે મળીને આ સમગ્ર ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે 3 આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલા તમામ હીરાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરતના કાપોદ્રા સ્થિત મોહનનગર ખાતે સંત આશિષ ડાયમંડ નામથી હીરાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં ગત રોજ બોઇલ રૂમમાં મુકેલા 48.86 લાખના 148.40 કેરેટ હીરાની ચોરી થઈ હતી. કારખાનાના માલિકને ચોરી અંગે જાણ થતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં માત્ર 5 જ મિનિટની અંદર મોઢે માસ્ક બાંધીને આવેલા ઇસમ હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કારખાના માલિક વિજયભાઈ થામેલિયાએ પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારખાનાના માલિકની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના અમરોલી વરિયાવ ટી પોઈન્ટ પાસેથી આરોપી દીપક અછેરા માલી, ચંદ્રેશ મુલજીભાઈ ચોવટિયા અને સુનિલ ઉર્ફે સરકાર રતનભાઈ ડાયમાને ઝડપી પાડ્યા હતા. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મુદ્દામાલ જપ્ત કર્યા હતા. પોલીસે પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી ચંદ્રેશ ચોવટિયા હીરાના કારખાનામાં છેલ્લા 4 વર્ષથી હીરા સાઇનિંગ મારવાનું કામ કરે છે, જેથી તેને કારખાનાની બધી ગતિવિધિ ખબર હતી. તેણે હીરાના કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ ઉર્ફે સરકાર ડાયમા અને દીપક માલીને ટીપ આપી હતી. હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મૂકે છે તે બધું તેણે આરોપી દીપક માલીને 15 તારીખના રોજ બતાવી દીધું હતું. ગત રોજ ત્રણેય આરોપીઓ બરોડા બ્રિસેજ પાસે ભેગા થયા હતા અને ચોરી કરવાનું નક્કી થયું હતું. બાદમાં દીપક માલી કારખાને સવારે બોઇલ રૂમમાં કે જ્યાં લોકરમાં તૈયાર હીરા મૂકતા હતા તે રૂમમાં બારી વાટે પ્રવેશ કરી હીરા મૂકેલી આખે આખું બીકર ચોરી પોતાની પાસે રહેલી કાળા કલરની બેગમાં મૂકી ફરાર થઈ ગયા હતા. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબે જણાવ્યું હતું કે હીરાના કારખાનામાં જે કિંમતી વસ્તુઓ મૂકેલી હોય છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારે સુદૃઢ કરવાની જરૂર છે. આ બાબતે હીરા વેપારી અને ઉદ્યોગકારો બેદરકાર ન રહે તે જરૂરી છે. આ બાબતે સુરત ડાયમંડ એસોસિએશનને જાણ કરવામાં આવશે. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે ખૂબ જ મહેનત કરી હતી. આ ટીમને 25,000નું સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યું છે. સુરત હીરાના કારખાનાઓ અને સુરતના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે અને વ્યાપારિક કેન્દ્ર તરીકે સમસ્ત ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વમાં જાણીતું છે. બહુ મોટી સંખ્યામાં વેપારીઓ અને કારીગરો હીરાના વેપાર ઉપર અને હીરા ઉદ્યોગ ઉપર નભતા હોય છે. એવામાં ડાયમંડ ને લગત તમામ કારખાનાઓ, વેપારી કેન્દ્રોમાં સલામતી સારામાં સારી રહે અને લોકો કોઈ પણ વ્યવધાન કે કોઈ બીક વગર પોતાના ધંધા કરી શકે, બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે. પોલીસ તરફથી પણ આ બાબતે બહુ સવિશેષ કાળજી રાખવામાં આવે છે. ગઈકાલે સવારે 7:15 વાગે કાપોદ્રા વિસ્તારના સંત આશિષ ડાયમંડ નામના કારખાનામાં એક મોટી ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને બપોર સુધી મળી આવેલ હતી. જે ફરિયાદ અનુસાર આ ડાયમંડના કારખાનામાં એક માણસ જાય છે, મોઢા ઉપર રૂમાલ બાંધેલું છે અને પેદલ ચાલીને જાય છે. અંદર જઈને હીરા શાઇનિંગના જે રૂમમાં એક લાઇટ ડાયલ્યુટ એસિડમાં હીરાનું એક ડબલું મૂકવામાં આવે છે શાઇનિંગ માટે, ત્યાંથી આ ડબલું કાઢી લે છે અને પોતાના પાસે જે બેગ હતા બેગમાં મૂકીને ચાલીને જતો રહે છે. આ લગભગ 50 લાખ રૂપિયાની કિંમતના હીરાઓ આમાં હતા. આ ચોરીની જાણ થતાની સાથે સ્થાનિક કાપોદ્રા પોલીસ, ડીસીપી ઝોન 1 સેક્ટર 1ની ટીમો પણ કામે હતી અને અગત્યનો બનાવ હોવાથી ક્રાઇમ બ્રાન્ચને પણ આ કામમાં સામેલ કરવામાં આવ્યું હતું. તમામ અધિકારીઓના મહા ભગીરથ પ્રયાસો થકી આ ગુના ઉકેલવામાં પોલીસને મદદ મળેલ છે. એડિશનલ સીપી ક્રાઇમ, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ અને પીઆઈ વાગડિયા એની ટીમ, આ તમામ લોકોએ સતત ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થકી માં મહેનત કરીને 24 કલાકની અંદર અંદર આ આરોપીને પકડી લીધેલ છે. તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યા છે.
અહીં એક વસ્તુ ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કિંમતી વસ્તુ કારખાનાઓમાં જ્યાં મૂકેલી હોય છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારે સુદૃઢ કરવાની જરૂર છે. આ બાબતે હીરાના વેપારીઓ અને ઉદ્યોગકારો બેદરકાર ના રહે આ ખૂબ જ અગત્યની. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.